બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના બુકોલી ગામે જમાઈએ જ સાસુની ગળું દબાવી હત્યા કર્યા બાદ સાસુના મૃતદેહને ગામની એક જગ્યામાં દાટી દેવા હોવાની ઘટના સામે આવી છે. તો જમાઈએ સાસુની હત્યા કર્યા બાદ જમીનમાં દાટી સાસરે જઈ સાસરાને સાસુ રસોડાના કામ અર્થે બહાર ગયા છે અને 4-5 દિવસ બાદ પરત ફરશે હોવાનું જણાવ્યું હતું. જો કે 4-5 દિવસ બાદ પણ સાસુ પરત ન ફરતા સસરા પોલીસ મથકે પહોંચ્યા હતા. તો પોલીસે જમાઈની પૂછપરછ કરતા જમાઈના શબ્દો સાંભળી સસરા અને તેમના પરિવારજનોના પગતળેથી જમીન ખસી ગઈ હતી અને જમાઈએ જ સાસુની હત્યા કરી હોવાનો સમગ્ર પાંડો ફૂટ્યો હતો. ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર અને મૃત માલિની બેનના પતિ જનાભાઈએ ફરિયાદ નોંધાવ્યા અનુસાર ગત 5 સપ્ટેમ્બર 2024 ના દિવસે નારણભાઈ પોતાની પત્નીને લેવા સાસરીએ પહોંચ્યા હતા, પરંતુ સાસરિયા પક્ષના લોકોએ તેમની પત્નીને નારણભાઈ સાથે પરત ન મોકલતા નારણભાઈ અને સાસરિયા પક્ષના લોકો સાથે બોલાચાલી થવા પામી હતી, જેના કારણે જમાઈ નારણભાઈને મન દુઃખ થયું હતું. જે બાદ નારણભાઈએ પોતાના મોટાભાઈના ઘરે સગપણ હોવાનું કહી પોતાની સાસુ માલીબેન રાવણને પોતાની સાથે લઈ પોતાના ઘર તરફ નીકળ્યા હતા. જોકે અધવચ્ચે નારણભાઈ સાસુનું માલીની બેનનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા. જે બાદ જમાઈએ તેમના પુરાવા નાશ કરવા માટે બુકોલી ગામની સીમમાં ઊંડો ખાડો ખોદી સાસુને દાટી દીધા હતા. જોકે નારણભાઈએ સાસુના શરીર પરથી બધે જ ઘરેણા લઈ અને ખેતરમાં દાટી દીધા હતા. જો બાદ નારણભાઈએ પરત પોતાના સાસરે પહોંચ્યા હતા. જોકે તેમના સાસરે પક્ષનાને માલીબેનના પરિવારજનોએ જમાઈ નારણભાઈને પૂછપરછ કરી હતી કે માલીની બેન ક્યાં ગયા. તો જમાઈ નારણભાઈએ પરિવારજનોને કહ્યું કે માલીની બેન રસોડાના કામ અર્થે બહાર ગયા છે, 4-5 દિવસે પરત ફરશે. જોકે 4-5 દિવસ વીતી ગયા છતાં માલીબેન પરત ન ફરતા સાસરી પક્ષના લોકોએ જમાઈ નારણભાઈને પૂછતા નારણભાઈએ બરોબર જવાબ ન આપ્યો હતો, જેથી માલીબેનના પતિ ધનાભાઈએ સરસ્વતી તાલુકાના વાઘદોર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે જમાઈ નારણભાઈને પૂછતા જ જમાઈ નારણભાઈ સાસુનું ગળું દબાવી મોત કર્યા હોવાનું કબૂલ્યું હતું. તો સાસુનું ગળું દબાવી હત્યા કર્યા બાદ જમાઈએ કાંકરેજ તાલુકાના મુકોલી ગામે ખાડો ખોદી જમીનમાં મૃતદેહને દાટી નાખ્યો હતો અને શરીર ઉપરથી બધા જ દાગીનાઓ નીકાળી સંતાડી નાખ્યા હતા. જે બાદ શિહોરી પોલીસે આરોપી જમાઈ નારણભાઈ સાથે રાખી બુકોલી સીમમાં કાંકરેજ મામલતદાર FAL સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ખાડો ખોદીને સાસુના મૃતદેહને જમીનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જે બાદ માલીબેનના પતિએ પોતાના જમાઈ વિરુદ્ધ શિહોર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.